વચ્ચે મૂક્યો છે અને એમાં એક પંક્તિ દુષ્મ કાળ જિન બિંબ જિનાગમ ભવિયણ કુ આધારા, આ શબ્દ વીર વિજય મહારાજનો થોડી ક્ષણો માટે આપણે આપણા હૃદયની ભૂમિ પર સ્થાપન કરી અને એ શબ્દોના અર્થની અંદર અને એ શબ્દોના સૌંદર્યમાં જવાની કોશિશ. સામાન્ય રીતે મનમાં ઘણી વખત આપણને સ્વાભાવિક એવું થાય કે આજે સાલગીરા છે, આપણે જઈ ન શક્યા, આપણે ઉપર ધજાનો લાભ ન લઈ શક્યા, આવા બધા જે વિચારો આવે એ ભક્તિના સ્વાભાવિક ઉપક્રમથી આવે એનો નિષેધ નથી. પણ એનાથી ઉત્તમ વિચાર ભગવાન એક એવો કે છે વીર વિજય મહારાજ, જો બધાને યાદ હશે એ પૂજા, ચૌમાસી પારણું આવે કરી વિનંતી નિજ ઘર જાવે પ્રિયા પુત્રને વાત જણાવે પટકુળ ઝરી પથ રાવે રે મહાવીર પ્રભુ ઘેર આવે. વીર વિજય મહારાજ એમનું સૌભાગ્ય નામ કર્મ અને એ વીર વિજય મહારાજે ભગવાનના સાધના કાળનું એક વર્ણન બહુ પ્રસિદ્ધ છે, બહુ જાણીતું છે, પણ એમાંની એક વાત આજે વિશેષ રૂપે 10-15 મિનિટ સાથે મળી અને મનમોહન દાદાના સાનિધ્યમાં આપણા હૃદયમાં સ્થાપિત થાય એવી કોશિશ કરશું. ભગવાન મહાવીર સાધના કાળમાં છે. જીરણ શેઠ, જીરણ શબ્દ બહુ મજાનો છે. પહેલા જેની સુખ સમૃદ્ધિ ખૂબ હતી પણ કર્મના ઉદયોના અને ફેરફારોના કારણે આવતી પરિસ્થિતિ મુજબ પરિસ્થિતિ જીર્ણ થઈ ગઈ એટલે જીરણ નામ પડ્યું છે. અને એ જીરણ શેઠ પોતાના ખેતરની અંદર પોતે જાતે કામકાજ વગેરે માટે જાય છે, પ્રભુને જુએ છે અને ભગવાનને જોયા પછી હૃદયમાં એટલા ભાવથી વિનંતી કરે છે કે ભગવાન તમે ઘરે પધારો. હવે તમે ઘરે પધારો એમને ખબર નથી કયો દિવસ છે, ક્યારે પારણું આવશે, શું છે, પણ જાણીતી પ્રસિદ્ધ વાત છે કે 4 મહિના સુધી રોજ ચડતે પરિણામે એ ભગવાનને માટે વિનંતી કરવા જવાનું, ઘરે આવવાનું, તૈયારી રાખવાની, રાહ જોવાની અને પ્રતીક્ષા કરવાની. મહત્વની એક મજાની વાત એવી છે કે પ્રભુના ચિત્તમાં તો એ વિનંતીનું એક શબ્દ પણ, એક અક્ષર પણ પ્રવેશ્યો નથી. ભગવાનના આત્મ ધ્યાનમાં ભગવાન તો સ્થિર છે અને પારણાના દિવસે ભગવાન તો સહજ પોતાના વાયુની જેમ અપ્રતિબદ્ધ હોય એટલે વિચરતા વિચરતા જીરણ શેઠની બાજુની જ ગલીમાં અભિનવ શેઠ, જે નવા નવા શેઠ થયા છે, અભિનવ એટલે કે નવા નવા, ગઈકાલ સુધી જેની પાસે પૈસો પણ નહોતો પણ હવે ખૂબ વધ્યો છે માટે એમનું નામ અભિનવ શેઠ પડ્યું છે, અને અભિનવ શેઠ એના દ્વારે જઈને ભગવાન ઉભા રહ્યા છે. અભિનવ શેઠને પ્રભુનો પરિચય પણ નથી, પણ તરત જ કોઈ ભિક્ષુક આંગણે આવ્યા છે એમ માનીને એમણે પોતાના નોકર ચાકરને કહ્યું કે જે કંઈ વધુ ઘટ્યું ભિક્ષુકને આપવાનું હોય એ આપી દો, અને એ રીતે ભગવાનનું 4 મહિનાના ઉપવાસનું પારણું થયું છે. ત્યાં વૃષ્ટિ થઈ છે. હવે પ્રશ્ન બહુ મજાનો છે. પ્રશ્ન એ છે કે જ્ઞાનીઓને પૂછ્યું છે કે જીરણ શેઠને ત્યાં પ્રભુ પધાર્યા નથી દેહથી, અને અભિનવ શેઠને ત્યાં પ્રભુ દેહ સ્વરૂપે પધાર્યા છે, તો બેમાંથી કોને લાભ વધારે? અને તે વખતે ગુરુ ભગવંતો એનો જવાબ આપે છે કે ભગવાન દેહથી પધાર્યા એનો દ્રવ્યનો લાભ અભિનવ શેઠને થયો, અને ભગવાન ભાવથી જેના ચિત્તમાં પધારેલા એટલે ભગવાનનું ભાવ ફળ એ જીરણ શેઠને મળ્યું. આ ઘટના
આજના સંદર્ભમાં બહુ માર્મિક છે. આપણે લોકો એટલા બધા વ્યવહારિક ભૂમિકામાં, ખોટો નથી વ્યવહાર, પણ વ્યવહારિક ભૂમિકામાં એટલા બધા રોકાઈ જઈએ છે કે એ વ્યવહારનો જે મૂળ હેતુ હતો એ જવા માટે લગભગ આપણી પાસે સમય કે અવકાશ બચતો નથી. આપણે મોટે ભાગે અત્યારે એવો બળાપો કરીએ કે અત્યારે ત્યાં જવાતું નથી, ધજાડંડ ચડાવાતો નથી, રૂબરૂ જવાતું નથી. જ્ઞાનીઓ કહે છે કે જે શક્ય છે એમાં પુરુષાર્થ કરવાનો અને જે અશક્ય છે એનો સ્વીકાર કરવાનો. તો શક્ય શું હતું? તો કે આપણે અત્યાર સુધી, ગિરીશે સરસ વાત કરી કે દર વર્ષે ગામના બધા જુદા જુદા સ્થળે રહેલા બધા વિચાર કરે કે મનમોહન પાર્ષદના દાદાની સાલગીરી છે, આપણો ઉપકારી છે, આપણું ગામ છે, અને એ રીતે ભેગા થતા હતા. એ સરસ છે. અને જ્યારે સંજોગ અનુકૂળ બનશે ત્યારે એમાં અચૂક અખંડપણે એ યાત્રા શરૂ રાખવાની, એમાં ભંગ કરવાની પણ જરૂર નથી. પણ આજે આપણે જીરણશેઠ ન બની શકીએ, આજે આપણે જીરણશેઠના પ્રદેશમાં ન પ્રવેશી કરી શકીએ. અને જીરણશેઠના પ્રદેશમાં પ્રવેશ કરવો એટલે જાણે મનથી સાક્ષાત ભૂલી જવાનું કે હું સુરત બેઠો છું, હું મુંબઈ બેઠો છું, કે હું ન્યુયોર્કમાં બેઠો છું. હું જ્યાં છું ત્યાંથી એ મનમોહન પાર્ષદ ભગવાન, એમની સાથેના જેટલા સંસ્મરણ હોય, ઘરની અંદર સરસ મજાની રંગોળીઓ પુરાય, ઘરમાં સરસ મજાના દીવડા પ્રગટાવાય, ઘરમાં સરસ મજાના નૈવેદ્ય અને ફળો મૂક્યા હોય, અને ભગવાનની તરફર ફરફર લહેરાતી જે આખી ધજા છે એ ધજાની સામે જાણે બેઠા છીએ, અને સકલચંદ્રજી મહારાજ કે આત્મારામજી મહારાજ એમની 17 ભેદી પૂજા એ પરિવાર સાથે બેસી અને આ દિવસોમાં ભણાવતા હોય, તમે બધાને હું ખરેખર વંદન કરું છું. 5 દિવસનો સરસ પંચાનિકા મહોત્સવનું નિમિત્ત લઈ અને 5 દિવસથી એ મનમોહન દાદાની ભક્તિમાં તમે જોડાયા જ છો. પણ આજે જીરણશેઠનું સ્મરણ એટલા માટે થાય છે કે ભક્તિનું તત્વથી જે ફળ છે એ છે જે શ્લોક આપણે બોલીએ છે, સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ. આ શબ્દનો અર્થ બહુ મજાનો છે. હરિભદ્રસુરી મહારાજે આનો ઉત્તમ અર્થ આપ્યો છે. પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જૈતિ શાસનમ, એટલે જગતના અન્ય ધર્મોમાં મારો ધર્મ શ્રેષ્ઠ છે એવું ક્યારેય નથી કહ્યું. પણ હું જે કઈ ધર્મ કરું એ ધર્મમાં ભગવાનની આજ્ઞા જે હોય એ આજ્ઞા પ્રધાન છે, એ શ્રેષ્ઠ છે. આ શબ્દ એટલો ઉત્તમ છે. આજે જીરણશેઠના એ ભાવ પ્રદેશમાં જવાની કોશિશ થાય કે જીરણશેઠ, એની પછી વાત છે પ્રભુ વંદી વોળાવા જઈશું. ભગવાનને હું વોળાવા જઈશ, ભગવાન મને સહેજ સ્મિત સાથે કશું કહેશે એ પહેલા હું ભગવાનને કહીશ કે ભગવાન તમે આવ્યા, મને ખૂબ આનંદ થયો, પણ તમે આવ્યા એના ફળ સ્વરૂપે આજે મારામાંથી પાપની વિદાય થાય છે અને વિરતીનો પ્રારંભ થાય છે. વિરતી અતિ રંગે વરસુરે મહાવીર પ્રભુ ઘેરે આવે. જીરણશેઠ એમ ભાવના ભાવે રે, એમ મનમોહન પાર્ષદના દાદા, એમની સાલગીરી એ સાલગીરીનો એક સંકેત છે. અને સાલગીરીનો સંકેત એ છે કે જેમ મંદિરના શિખર ઉપર રહેલી ધજા ગર્ભની અંદર રહેલા પ્રભુનો તેજ જાણે દિગ દિગંતની અંદર ધજા મારફતે ફેલાવતા હોય, તેમ હે મનમોહન પાર્ષદના ભગવાન, અમારા હૃદયરૂપી ગર્ભ મંદિરની અંદર, અમારા મસ્તક એટલે કે બુદ્ધિની અંદર તમારી આજ્ઞારૂપી દંડ અને તમારી આજ્ઞાનો ધ્વજ એ સતત ફરફર થાય. અમે જે કંઈ પણ વિચારશું એ તમારા વિચારના આધારે અમારી વિચારસરણી હોય, અમે જે કંઈ પણ આચરણ કરશું એમાં પણ દ્રષ્ટિ અમારી તમે આપેલી હોય. કેવું સુંદર આ દીવાની અંગરચના થઈ છે. આ દીવાના તેજની અંદર, એ દીવાના તેજની અંદર મનમોહન પાર્ષદના દાદાને નિરખતા નિરખતા મનમોહન, કેટલો સુંદર શબ્દ છે, મનના મોહન ગારા. અત્યાર સુધી મનની અંદર મોહન શું બન્યું છે? કે મારું રૂપ, મારો પૈસો, મારી સત્તા, એ બધું મને ગમ્યું છે. મોહન એટલે ગમવું એ અર્થમાં. પણ હે નાથ, તમને જોયા અને હવે માત્ર તમે ગમો છો, માત્ર તમે ગમો છો. અને એ ભાવથી આજે સાલગીરીના નિમિત્તે હું 2 જ મિનિટ વાત હવે કરી અને મારી વાતને વિરામ પણ આપીશ.
કે એ વાત એટલી છે કે જેના કારણે મનમોહન પાર્ષના દાદા એ મનમોહન પાર્ષના દાદા એના પ્રત્યે મનમોહન એટલે મોહન પણ ગમવા પણ મનમોહનજી જગતા વાત સુણો જીન રાજજી રે નવી મળીઓ હારે નવી મળીઓ આ સંસાર તુમ સરીખો શ્રી નાથજી રે મનમોહનજી જગતા વાત સુણો જીન રાજ ભગવાન મળ્યા એનો હર એનો આનંદ એ ચિત્તમાં એટલો સ્થિર બને અને આ દિવસોમાં જ્યારે શારીરિક રીતે વ્યવહારિક રીતે સંજોગના કારણે દ્રવ્યથી પ્રભુના ચૈત્ય પાસે ન જઈ શકાય તો એ ચિત્તને ત્યાંથી લઈને હૃદય મંદિરની અંદર એ મનમોહન પાર્ષદ ભગવાનનું પ્રતિબિંબ કેટલું ઝીલાય છે એ ભગવાનનું કયું સ્વરૂપ એ ભગવાનનો કયો ગુણ એ ભગવાનનું કયું ઐશ્વર્ય જેને આપણે ભૂલી નથી શકતા એની તરફ ચિત્તને જો કેન્દ્રિત કરવામાં આવે કેટલા લોકો ભેગા થયા કેટલા વર્ષથી કરીએ છે એ બધા વસ્ત્ર છે પણ એ બધા ભેગા થનારાના ચિત્તની અંદર પ્રગટેલી ભક્તિ એ મૂળ એનો આત્મા છે અને એટલા માટે આ સુંદર અવસર મળ્યો છે આ એક નિમિત્ત પકડ્યું છે હું તો ભાઈ ગિરીશને પણ મિત્ર ભાવે સ્નેહ ભાવે ખાસ અભિનંદન આપું કે આટલી મંગલ ક્ષણે આની સાથે જોડાયેલા બધાને એને ભેગા કર્યા અને એ આપણે બધા જ આપણું અસ્તિત્વ મનમોહન પાર્ષદ ભગવાનનો સાનિધ્ય પામી એમાંથી આપણું અસ્તિત્વ ગૌણ બને અને આપણા વિચારમાં આપણી વાણીમાં આપણા વર્તનમાં આપણા જે કંઈ પણ ચિત્તની અંદર જાગતા આંદોલન એની અંદર એ મનમોહન પાર્ષદ ભગવાનની સાથે જન્મ જન્મનો આપણો સંબંધ હોય એનો અનુભવ થાય કેવળ શબ્દ નહીં બોલાતા શબ્દો એ શબ્દોની પાછળના જે અર્થના સાગર હોય એ અર્થના સાગર ખોલવાનો સુંદર અવસર મળ્યો છે આજે અત્યારે આ ભક્તિ ચાલી રહી છે અને ભક્તિ ચાલતા ચાલતા પણ એક સમય એવો આવે કે જે સમયે 2 મિનિટ માટે 5 મિનિટ માટે આપણું નામ આપણું ગામ આપણા વિચારો એનાથી આપણે અટકીએ અને બહાર આવીએ અને આ મનમોહન પાર્ષદ દાદા એ મનમોહન પાર્ષદ ભગવાનના ઐશ્વર્ય એ મનમોહન પાર્ષદ ભગવાનનું તેજ અને એ મનમોહન દાદાનું રૂપ એનું ક્યાંક સ્પર્શ અનુભવ થાય એવી આપણે બધા કોશિશ કરીએ ફરી મિશ્રા ગામ એ ગામની સાથે જોડાયેલા તમારા બધાના હૃદયમાં રહેલું ભગવાનનું શાસન તમારા બધાના જીવનમાં રહેલી દેવ ગુરુ અને ધર્મની ભક્તિ અને તમારા બધાના પરિવારમાં ઉછરેલો પાંગરેલો અને વિકસેલો એ પ્રભુના શાસનનો જે ધર્મ છે એને હું ખૂબ ભાવથી પ્રણામ કરું છું અને આ મનમોહન દાદા પાર્ષદની ભક્તિ ખૂબ ભાવથી દ્રવ્યથી શ્રેષ્ઠ અને ભાવથી ઉત્તમ કરવાનું સામર્થ્ય આપણા બધા અંદર થાય એવી હું ખૂબ દીપકભાઈ ખૂબ અનુમોદના પરમાત્માના શાસનની ભક્તિ પરમ તારક ગુરુદેવ પન્યાસ ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ ના કૃપાથી બારડોલીથી તપોવનમાં 1984માં સાથે રહેવાનું મળ્યું અને તપોવનમાં એમણે જે બાળકોને શરૂઆતના તબક્કામાં જે સંસ્કારિત કરવા માટેનો પ્રયાસ કર્યો ત્યારથી અમારી બહુની મિત્રતા છે અને ગિરીશ હાજી મનમોહન પાર્ષદ દાદાની મિત્રતાના સંદર્ભમાં જ રહીએ તો અત્યારે હા એના પર જ લઈ જઉં છું
અને આજે બહુ સહજ ભાવે એટલું કહ્યું દીપકને કે ભાઈ અમારા દાદાની આ ભક્તિ છે, અને બહુ સહજતાથી એને આવ્યા આપણી વચ્ચે, સ્વીકારી આ વાતને, અને આપણને બધાને સાચે દ્રવ્યથી આપણે ત્યાં પહોંચ્યા નથી પહોંચ્યા એની બદલે આપણને એમ ભાવથી જે ત્યાં લઈ ગયા. બસ દીપક બહુ આનંદ થયો અમારી વચ્ચે ઉપસ્થિત થઈને. એકવાર અમારા શ્રી સંઘની વિનંતી સ્વીકારી, અને ક્યારેક નેસડા અમે આ વર્ષે દિવાળીમાં પણ બધા ભેગા થશું તો ચોક્કસ આવવાનું, અને અમારા દાદાના દર્શન ભક્તિ અને ભક્તિમાં અમને બધાને જોડવા માટે પધારવાનું આમંત્રણ આપું છું. ગિરીશ, ગિરીશ વાત એવી છે, સરસ વાત છે, પણ અત્યારે આજે સમય મળ્યો છે ને, એ સમયમાં વીર વિજય મહારાજે જે આંગળી મૂકી છે કે દુષ્મ કાળ જીન બિંબ જીનાગમ ભવ્યણ કુ આધારા, એટલે કે બે આધાર છે આપણા માટે, કોઈ પણ કપરા કાળ ની અંદર જીવને ટકવા માટેના બે આધાર છે, જીન બિંબ અને જીન આગમ. તો જીન બિંબના વિષયમાં અત્યારે થોડી મર્યાદા આપણી અત્યારે આવી હશે વ્યવહારિક ભૂમિકાથી, કે આપણે અત્યારે દેરાસરો વગેરેમાં એ સ્વરૂપે ભેગા નથી થઈ શકતા કે જઈ નથી શકતા, પણ એક સુંદર સમય મળ્યો છે જીન આગમનો. જીન આગમનો મળ્યો છે એટલે મનમોહન પાર્ષદ દાદાની ભક્તિ અને સાલગીરી નિમિત્તે હજી પણ જેટલા દિવસોમાં સમયની અનુકૂળતા વિશેષ થઈ શકે, અને ખાસ કરીને વીર વિજય મહારાજની પૂજાઓ, મને એક વિચાર આટલો સરસ લાગે છે કે જીન દુષ્મ કાળ જીન બિંબ જીનાગમ ભવ્યણ કુવાધારા, ભવ્યણનો આધાર આ છે. તો આટલા વર્ષોથી હું અમારા ગિરીશ સહિત ઘણા બધા કેટલાક પરિવારો સાથે એકદમ આત્મીય સંબંધ, પરિવાર જેવો સ્નેહ ભગવાનની કૃપાથી વર્ષોથી અનુભવ્યો છે, અને એટલે તમારી યોગ્યતાને જોતા જ એવો વિચાર આવે કે આ દિવસોમાં પાર્શ્વનાથ ભગવાનને લગતી પાર્શ્વનાથ ભગવંતની પંચકલ્યાણકની પૂજા પ્રસિદ્ધ છે, પણ એવી રીતે વીર વિજય મહારાજની જે પૂજા, એક કે બે પૂજા પરિવારની અંદર ઓછામાં ઓછું આ દિવસો દરમિયાનમાં ગાન કરીને એના અર્થમાં જવાનું થાય, અને એના અર્થથી આપણી જાતનું આત્મનિરીક્ષણ કરી, અને આપણી થતી આરાધના કેમ ઉત્તમ બની શકે, અને થતી વિરાધનાઓ કઈ રીતે નબળી બની શકે, આ બે વિષય પર અત્યારે સુંદર અવકાશ મળ્યો છે. જે કઈ આરાધના કરીએ છીએ એ પ્રાણવાન કેવી રીતે બને, અને જે કઈ વિરાધના જીવનમાં થઈ રહી છે એ નબળી અને અને જોર વગરની બિલકુલ ફિક્કી કેવી રીતે પડી શકે, એને માટે જેટલા આટલા વર્ષોમાં અનેક મહાત્માના સાંભળેલા પ્રવચનો, અનેક મહાત્માની કરેલી સાંભળેલી શિબિરો, અનેક મહાત્માના પુસ્તકો, અને આ બધામાંથી જે આલંબન સહજ બનતું હોય, જે આલંબન રૂચિકારક બનતું હોય, એ આલંબનને લઈને મનમોહન પાર્શ્વનાથ ભગવાનને સાક્ષી રાખી, અને આ બધા ઘરોની અંદર જ્ઞાનની યાત્રા, આ 5 દિવસનો ઉત્સવ કર્યો એ તો બહુ સુંદર છે. આપણે ત્યાં આચાર્ય ભગવંતે એક સરસ વાત કરી હતી પ્રદ્યુમ્ન શ્રી મહારાજે, કે નૈમિતિક ઘટનાઓ જે હોય એમાંથી બોધ લઈને કોઈ નિત્ય આરાધનામાં એ કન્વર્ટ થઈ ગયું. નૈમિતિક આરાધના એટલે આજે નૈમિતિક આરાધના માટે આપણે ભેગા થયા છે કે દાદાની સાલગીરી છે, કેટલો સુંદર અવસર છે, કેટલી પવિત્ર આજની ક્ષણો છે, કેટલી સંજ્ઞા માટે ઉલ્લાસની ઘટના છે. આખા ભારતમાં જુદી જુદી જગ્યાએ કે વિશ્વમાં ક્યાંય પણ કોઈ આ ગામના હોય એને એમ થાય કે આજે મારા ગામમાં દાદાની સાલગીરા છે, એ જે પોતાપણાનો સંબંધ છે એ કેટલી મોટી ભગવાનની મળેલી ભેટ છે. તો આ નૈમિતિક ઘટનાને લઈને નિત્ય એટલે કે રોજિંદા જીવનમાં એમની ભક્તિનું એક સાચું સ્વરૂપ, જેની જે રુચિ ને જે ક્ષમતા, એનાથી જો શરૂ થાય તો આ સાલગીરા સાચા અર્થમાં આપણા માટે મજબૂત આલંબન બની રહી, આવો થોડો વિચાર આવ્યો છે. બહુ અદ્ભુત વિચાર છે દીપક તારો, અને અમે ચોક્કસ આખા સંઘમાં આ વિષયને વધારે આગળ લઈ જશું. બે આમંત્રણ આપું છું, દિવાળીના 5 દિવસીય મહોત્સવમાં પધારવાની અનુકૂળતા થાય. નાનકડું ગામડું છે, લીમડો છે, વડલો છે, અને સરસ મજાનું એકદમ આમ જૂનું નેસડું છે, એમાં સંવેદના માટે. અને આ દિવસો કદાચ હજુ 17 તારીખ સુધી છે, ક્યારેક એવો ભાવ અમારો બધાનો જ છે કે આ વીર વિજય મહારાજની જે પંચકલ્યાણક પૂજાની વાતો કરી, એકાદ કલાકની ભક્તિ ભાવના આપણે સાથે જો અનુકૂળતા હોય આપની, તો આપણે ફરીથી પણ, અમે તો ખાલી
15 મિનિટના નોટિસમાં બધા 100 પરિવાર અત્યારે જોડાઈ ગયા છે અને બાકીના બધા અત્યારે ફેસબુક લાઈવ ઉપર છે, કારણ કે 100 થી વધારે આમાં જગ્યા નથી, પણ લગભગ 500-700 જણા બહુ ઓછી નોટિસમાં જોડાઈને ખૂબ ભક્તિભાવથી જોડાઈએ છે. ના, જરૂર જરૂર ભાઈ ગિરીશ ને અને તમને બધાને ફરી ફરી આ મનમોહન દાદાના સાનિધ્યની તમને જે ભેટ મળી છે, મનમોહન દાદાનું જે તમને છત્ર મળ્યું છે, એ તમારા સૌભાગ્યને અને તમારા સૌના સ્નેહને હું ભાવથી પ્રણામ કરું છું. પ્રણામ દીપકભાઈ, પ્રણામ. તો આપણે આ રીતે આજે દીપકભાઈ સાથે ખૂબ અદ્ભુત આનંદ